સાપુતારા વાંસદા વઘઈ પંથકમાં ગાજવીજ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદને પગલે સર્વત્ર પાણી રેલાયું વાંસદામાં કમોસમી વરસાદને કારણે કેરી તેમજ અન્ય પાકમાં વ્યાપક નુકશાનને લઈ ખેડૂતો ચિંતિત ગિરમથક સાપુતારા સહિત વાંસદા વગેરે આહવા તાલુકા પંથકમાં આજે બપોરે બે વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે ગાજવીજ વાવાઝોડા સાથે તૂટી પડેલા વરસાદને પગલે પાણી પાણી થઈ જવા પામ્યું હતું ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી હેલી બાદ વરસાદ ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે આ પડી રહેલ વરસાદને પગલે ગિરિમથક સાપુતારાની કંદરામાં વાદળની ચાદળ પથરાયા જતા નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો ખુશનુમા માહોલ બાદ સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી જ્યારે જિલ્લાભરમાં ક્યાંક ઝરમર તો ક્યાંક કોરું રહ્યું હતું ડાંગ જિલ્લાના મુખ્ય મથક હવા સહિત ગ્રામીણ વિસ્તારમાં અને વન વિસ્તારોમાં ભારે પવન સાથે કાળા દિબાંગ વાદળો વીજળીના કડાકા ભડાકા વાવાઝોડા સાથે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ જવા પામ્યું છે કમોસમી વરસાદથી ખેડૂતો તેમજ લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે સતત વરસી રહેલા વરસાદને કારણે બાગાયતી પાકમાં કેરી તેમજ શાકભાજી તેમજ ડુંગળીના પાકને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે વરસાદના કારણે સતત ભેજ રહે છે જેથી ડુંગળીનો પાક સડી જવાની રહ્યા છે જ્યારે માસ્તા તાલુકામાં વીજળીના તડાકા ભડાકા અને ભારે વાવાઝોડા સાથે પડેલા મુશળધાર વરસાદને કારણે કેરીના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે તાલુકામાં ઠેર ઠેર કેરી વાડીઓમાં ફૂંકાયેલા વાવાઝોડાને કારણે આંબા પરથી કેરીઓ જમીન દોસ્ત થઈ જતા કેરી પથારી વાડીઓમાં નજરે પડી રહી છે કેરીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો માથે દઈ હાથ ધોવાનો વારો આવ્યો છે તો આ તરફ રાજ્યના એકમાત્ર ગીરિમથક સાપુતારાની સુંદરતામાં પણ સતત વરસાદને કારણે વધારો થતાં સહેલાણીઓનો આનંદ બેવડાયો હતો હાલ વેકેશનની શરૂઆત હોવાથી પ્રવાસીઓમાં પણ ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો